એક સામાન્ય સમજ આપણે કેળવી શકીએ કે આપણે આપણો ખૂટતો આત્મવિશ્વાસ જે આપણે ડિપ્રેશન તરફ લઈ જાય છે, આપણું તૂટતું મનોબળ આપણે ક્યાંક ને ક્યાંક સ્ક્રેઝોફ્રેનિયા તરફ લઈ જાય છે, અને આપણી અંદર છુપાયેલો ડર એ ક્યાંક ને ક્યાંક આપણને અંધશ્રદ્ધા તરફ કે મેલેવિદ્યા તરફ ધકેલી જાય છે. તો એના માટે એવું કહી શકાય આપણા માટે કે શ્રદ્ધા હોવી જરૂરી છે. અંધશ્રદ્ધા માટે ક્યાંય પણ નિયમો હોતા નથી, એને પાળવાની જરૂર નથી. અને કહેવાય છે કે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે, કુરાનમાં ક્યાં પૈગંબર દિશાઈ છે. અને એ સકારાત્મકતા સાથે જો આપણે જીવીએ તો આપણે એવું કહી શકીએ કે ન તો ડિપ્રેશન આપણો શિકાર કરી શકે, ન સ્ક્રેઝોફ્રેનિયા આપણા પર હાવી થઈ શકે, અને ન તો મેલેવિદ્યા કે અંધશ્રદ્ધા આપણે આપણા જીવનથી ગુમરાહ કરી શકે. પ્રશ્નોત્તરી શરૂ કરીએ એ પહેલા એક કટાક્ષ રજૂ કરવા માંગુ છું મારા, તમારા અને આપણા પર. કારણ કે સૌરે જે રીતે કહ્યું કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેક જણ અત્યારે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, અને આનો ચિતાર્થ માત્ર એટલો નીકળી રહ્યો છે કે પરિવારમાં પ્રેમ, આત્મા અને પરમાત્મા વચ્ચેનો એક સમન્વય આપણે આ બધી પરિસ્થિતિમાંથી કાઢી શકે છે. તે કટાક્ષ રજૂ કરું છું, ત્યાર પછી આપના પ્રશ્નો સાથે આપ તૈયાર રહેશો. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં જ ઉજવાય છે. પાંચ આંકડાના પગાર થયા પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે. ઘરના પ્રસંગો પણ હવે હાફ ડેમાં ઉજવાય છે. દિલ પૂછે છે મારો દોસ્તો ક્યાં જાય છે. ફોનબુક ભરી છે આખી દોસ્તોના નંબરથી ને મિત્રના ઘરે પણ ક્યાં જવાય છે. પ્રીમિયમના હપ્તા માટે ચોક્કસ તારીખ હોય છે ને બાળકને પ્રેમ પણ ઇન્સ્ટોલમેન્ટમાં અપાય છે. દિલ પૂછે છે મારો દોસ્તો ક્યાં જાય છે. લગ્નનું મળે આમંત્રણ અને શ્રીમંતમાં માંડ પહોંચાય છે. દિલ પૂછે છે મારું દોસ્તો ક્યાં જાય છે. ઘરનું નામ હોય માતૃ આશીષ ને માનો ફોટો પણ ક્યાં રખાય છે. ઘરનું નામ હોય માતૃ આશીષ ને માનો ફોટો પણ ક્યાં રખાય છે. મંદિરમાં કરાય છે લાખોના દાન અને બીમાર બાપની સેવા પણ ક્યાં કરાય છે. કંપની ગમે છે હવે સોશિયલ મીડિયાની, કંપની ગમે છે હવે સોશિયલ મીડિયાની, યાદો કેદ કરવા પણ હવે સેલ્ફી લેવાય છે. પથ્થરના મકાનમાં રહેતો પ્રેમ ભૂખ્યો માનવી, પથ્થરના મકાનમાં રહેતો પ્રેમ ભૂખ્યો માનવી, સ્વાર્થ વિના તો હવે શ્વાસ પણ ક્યાં લેવાય છે. જીતવાની જીતમાં એકલો પડે છે અને શિખરે પહોંચીને પણ હાર મનાવે છે. દોસ્તો આને જિંદગી કહેવાય છે. દિલ પૂછે છે મારું દોસ્તો ક્યાં જાય છે. અને આપણે એ તરફ જઈ રહ્યા છીએ મિત્રો, અટકવાની જરૂર છે આપણે. કુંડલીમાં ચંદ્રને બુધ ભેગા છે તો તમારા માટે તકલીફ વધારશે. ચંદ્રને બુધ ભેગા ખરાબ મંગળ ખોટું કામ કરવા માટે તરત જ આપશે. ચોથા સ્થાનમાં ચંદ્ર બુધ છે એ માણસના સુસાઇડના 90% ચાન્સીસ બને. છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર બુધ છે એ માણસ ખૂન કરે. એના મનમાં નથી કે મારે ખૂન કરવું છે. સમય ને સંજોગ એવા બની જશે કોઈને અજાણતા મારી દીધું પેલો ટપકી ગયો. તો આ જે બધી વસ્તુ છે એની પર પ્રોપર ધ્યાન આપવું પડશે કે ભાઈ આપણે આમાંથી નીકળવાનું છે. લાલ કિતાબ આપણે 6 ખાના નંબર 6 8 10 અને 12 આ સ્થાનના ચંદ્રને સારા નથી માનતા. જ્યારે જ્યારે આ સ્થાનોમાં ચંદ્ર આવે છે ત્યારે માણસને બધી રીતે થોડી 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 મનની તકલીફ રહે છે, માતાના સુખમાં ને એ રીતની તકલીફ આવે. સ્પર્શ કરવાની શક્તિ જેને આપણે સ્પર્શથી મહેસૂસ કરી શકીએ એ આપણામાંથી ઓછી થતી જાય છે. તો આપણે એની પર બી ચોક્કસ ધ્યાન રાખીને પરિવારમાં બધા સુખ હોય, બધું જ સુખ છે પણ સંતોષ નથી મળતો. આપણે કંઈક કમી લાગે છે તો માની લો કે ભાઈ આપણો ચંદ્ર નબળો છે. મન નથી માનતું કે મારી પાસે સુખ છે તો અસંતોષ. તો આપણે એની પર બી આપણે પૂરતું ધ્યાન આપવું પડે. ત્યારે બી ચંદ્રના ઉપાયો પર ને ખાસ ગોચર અને વર્ષ પર જ્યારે જ્યારે આવા પ્રોબ્લેમ આવે ત્યારે આ વસ્તુને વિચાર. અગિયારમાં સ્થાનમાં ચંદ્ર હશે તો તે વખતે માણસ ગોચરમાં કે ભાઈ વર્ષ પરમાં અગિયારમાં આવ્યું પછી માણસ તે વર્ષની મનની તાકાત ઓછી થશે, મન નબળું થશે. ઉપાય છે, બહુ સરળ ઉપાય છે. માવાના પહેણા 121 મોળા માવાના પહેણા 121 બનાવો, માધાપતિ ઉવારી નદીમાં વાળી દો.
બીજે દિવસે માવાના 121 મહિના ખાનવાડામાં 9 વર્ષથી નાના નાના બચ્ચાઓને 11 મહિના વેચી દો, 11 વર્ષના 11 છોકરા વાત પતી. ત્રીજે દિવસે તમે પાછા અપાયો થઈ જાવ. શું આવ્યું? દૂધનો માં દૂધ એટલે ચંદ્ર. ત્યારે પેલા બાજુ વાળા પર આવે, કોઈ સગા પર આવે, કોઈ દુશ્મન પર આવે, આપણું મન કા જાય? કોઈએ મને કરી નાખ્યો, મેલું ખવડાવી દીધું. પેલા ભુવા માયા પહોંચી એટલે ભુવો પૂછે છે, કા ગયેલો? ભાઈ નેતા ખીચડી હતી કે તને કા ખબર ગઈ? પછી પેલા પૂછી બી નહીં, હું ખાઈને આવેલો તો ક્યાં હતો? ક્યાં બરાબર છે કે તને કરાવી દીધું. એટલે આ જે વસ્તુ છે ને એની પર બહુ ચોક્કસ ધ્યાન આપવાનું છે, એ આપણા કામનું નથી, બરાબર. હવે આ બધી વસ્તુઓ જે છે એને આપણે જોતા જોતા જો આગળ ચાલીએ તો પછી આપણે ઘણું બધું ચંદ્રના એમાંથી આપણને જીવનમાં સુખ મળી શકે એમ છે. માણસની ઊંઘ હરામ થઈ જાય ત્યારે બી માનવાનું કે ભાઈ મારો ચંદ્ર નબળો પડ્યો છે, બરાબર. બહુ ચોક્કસ વસ્તુ છે, જો આને તમે થોડુંક જ ધ્યાનથી કરશો તો એ થઈ જાય, બરાબર. હવે એક યુક્તિ છે, કિતાબે એવું કીધું છે કે ભાઈ જો આ યુક્તિ કોઈને એમાં હોય ત્યારે માણસ ગાંડો નથી, થોડુંક એને લગતા કામ કરે. જો એના ઉપાય ટાઈમસર થઈ જાય તો એ જ માણસ સમાજમાં બહુ સારો કહેવાય, બહુ ચોક્કસ કહેવાય. સૂર્યમંગલ અને બુધ, સૂર્યમંગલ અને બુધ જ્યારે જ્યારે ભેગા હશે ગુણી ત્યારે માણસ ન કરવાનું કારણ કે કામ કરશે, વધારે પડતો એગ્રેસિવ થઈ જાય. જો તમારી સાથે લડાઈ કરશે તો એવી લડાઈ કરશે કે કંઈક બહુ મોટો દુશ્મન હશે, અને પછી એ અડધો કલાકમાં પછી એ માણસ એટલો બધો પ્રેમાળ થઈ જશે કે તમને બધી રીતે સાચવી લેશે અને તમારા દરેક કામમાં તમને સાથ આપશે. તો આભા જ્યારે ગ્રહો હોય છે ત્યારે આપણે એમ થાય કે ભાઈ માણસે આ કયા હિસાબે આ બધું કામ કર્યું, પણ એને ગ્રહો જ કરાવે છે. તો આ વસ્તુ પર આપણે બહુ પ્રોપરલી ધ્યાન આપીશું, બરાબર. તો આપણે ચંદ્રના અને બુધના જોઈએ. હવે ચંદ્ર બુધની યુક્તિઓ જોઈએ આપણે. તો ચંદ્ર બુધ તમને ડિપ્રેશન માટે બહુ મોટું જવાબદાર એક એ છે, જો તમે એને સમજો, એના ઉપાય કરશો તો તમને બહુ ગમે. ચંદ્ર અને બુધનો ઉપાય એટલો બધો સરળ છે લાલ કિતાબમાં કે જેની ગણતરી કદાચ કોઈ માને પણ નહીં ને સમજે પણ નહીં. બે પતાસા રોજ, જેની ચંદ્રની બુદ્ધની યુક્તિ છે જેની કુંડળી, એ માણસે રોજ બે બતાસા ભગવાનના મંદિરમાં મૂકી આવે, દુનિયાના કોઈ બી મંદિરમાં મૂકી આવે. પતાસું જ કેમ? ચંદ્રને બુદ્ધ ખરાબ મંગળ છે, ખરાબ મંગળમાં આપણે મીઠી વસ્તુનું દાન કરવું છે, એ બી ચોખ્ખી મીઠી વસ્તુ. ખાંડમાંથી પતાસું બને, પતાસું બનાવતી વખતે ખાંડને બહુ હાઈ ટેમ્પરેચર પર ઉકાળવામાં આવે, એકદમ ચાસણી થઈ જાય, એમાંના બધા કેમિકલ્સ ભળી જાય ને પછી એને ડાળવામાં આવે, ગોલ ગોલ એના એ બનાવે. એ પતાસા જો દાન કરીએ તો મંગળ બહુ ઝડપથી સુધરે અને ડિપ્રેશન સુધી પહોંચવાનો સમય નહીં આવે. મેં કીધું એમ ચંદ્ર બુધ અલગ અલગ સ્થાનોમાં છે, તમને તકલીફ આપે. બુધમાં આપણે જોયું બુધ રાહુની યુતિ, બુધ રાહુની યુતિ એવી છે કે જ્યાં તમે જાઓ ત્યાં તકલીફ આપે. એના માટેના બી જે ઉપાયો છે તેને બહુ ચોક્કસ રીતે કરો. બુધ રાહુમાં નદીની માટીની નાની નાની 100 ગોળી બનાવો ને રોજ એક ગોળી મંદિરે મૂકો, બધું ફાઇન થઈ જશે, કોઈ તકલીફ નથી આવતી, બરાબર. તો ચંદ્ર બુધ ડિપ્રેશનની એ જોયું. હવે હું તમને પ્રશ્નનો સમય આપીશ, હવે આપણે થોડુંક પેલું મહેલી વિદ્યાને એની પર જોઈ લઈએ કે ભાઈ મહેલી વિદ્યા આપણી પર શું અસર થાય, બરાબર. મહેલી વિદ્યા શું છે? મહેલી વિદ્યા આવી ક્યાંથી? તો કે ભાઈ ટોણા ટોટકા આવ્યા એવું બધું ઓકે, બરાબર છે. તો એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે આપણું શાસ્ત્ર છે, હું પોતે રાવણ સંહિતાનો અભ્યાસી છું, બરાબર. તો હજુ સુધી મેં તંત્ર મંત્રમાં પ્રવેશ નથી કર્યો. મારે કંઈ તંત્રનું કામ છે તો મારી પાસે બહુ બધા એવા માણસો છે કે જે મને હેલ્પ કરે છે,
હું હજુ સુધી નથી આવી. હું જાણું છું કે ભાઈ માણસને તંત્રથી પાડી બી શકાય, ઉભો બી કરી શકે એ છે, પણ ક્યારે? હવે આપણે પહેલાં મેં વાત કરી, મેં શરૂઆતમાં મેં કીધું ને કે ભાઈ માતાજી આવ્યા, ક્યાંથી આવ્યા, કયા માતાજી આવ્યા, ને માતાજીએ તમને પરમિશન કેમ આપી? આટલા બધા દુનિયામાં સારા સારા લોકો છે એ છે, તેને કોઈ દિવસ માતાજી નથી આવતા, તમને કેવી રીતના આવે? બરાબર. તો આ જે છે ને એક ઢોંગ છે. આમાં બહુ સારા સારા ઘરના લોકો છેતરાય છે, નુકસાન ભોગવે છે, ને પીડા પણ એટલી જ આવે છે, ને પછી જ્યારે જ્યારે બદનામીને આ ત્યાં આવે છે ત્યારે લોકો ક્યાંય એમાં મોં બતાવી શકતા નથી. તો ખાસ ધ્યાન રાખો, ભગવાન ક્યાં છે? તમે જ્યાં જઈને બેસો છો ત્યાં તમને કંઈક સાત્વિકતા દેખાય, કંઈક મળે છે, તમારું મન શાંત થયું, તમને એમ લાગ્યું કે હું કંઈક સારી બે વસ્તુ જાણ્યું ને અહીંયાથી લઈ જાઉં છું, ત્યાં ભગવાન છે. આજે સત્સંગ થાય છે આટલા મોટા મોટા, તો સત્સંગમાં શું છે? આ વસ્તુ છે ને, કંઈક સારી વસ્તુનો એ આવે છે. ત્યાં જાદુ ટોણો ને ફલાણું ને ડીંગણું ને બધી વસ્તુઓ નથી, તો એને સમજવાનું છે કે ભાઈ આપણે એમાંથી કઈ રીતે નીકળવાનું. આજે બહુ ચોક્કસ એવા એક વાળાઓ બનેલા છે કે જ્યાં લોકોનો દુરુપયોગ થાય છે, ખોટી રીતે એને ફસાવવામાં આવે છે ને, એમાં ખાસ આપણા સમાજની સ્ત્રીઓ. ઘરમાં બે દિવસ પહેલા ભાઈ સાથે ઝઘડો થયો ને, એટલે એના મનમાં આવે કે આ મારી સાથે લઈરા છે, એટલે તરત કોઈ આવું પકડીને પહોંચી જાય, બાપુ આ થયું, બાપુ કે આ બરાબર છે, આ બદલાવ લાવ, એનો ફોટો લાવ, એ લાવે તને, કે એને તો કોઈ પેલું આજુબાજુએ ખવડાવી દીધું છે, ધરોવર આમ છે, ધરોવર તેમ છે, બહુ દારૂ પીએ છે, ફળાણું ઢીકણું, એની માનતા રાખવી પડે, એની વધારે રાખવી પડે, એનું આ કરાવવી પડે, પૂજા કરાવવી પડે, એ શરૂઆત થઈ. પછી કે તું આવતા વીકે પાછી આવ, બીજી વખતે પાછી બોલાવી, પછી કંઈક પાછું દૂધું વધાવશે, દર વખતે માતાજી નવી વાત કરે. માતાજીની હવે જે ટોળું બેઠેલું છે ને 20-25 માણસ, 25 માંથી 10 માણસ એના છે, એ બાજુવાળાની કારના પર ફૂંક મારે. મારો વારને આમ તકલીફ હતી, મારા ઘરે બહુ ગરીબી હતી, અહીંયા આવ્યો ને બધું મળી ગયું. એટલે આપણે બી એમ થાય કે ભાઈ અહીંયા તો માતાજી સાક્ષાત જ છે, બધું મળી જ જવાનું છે, એટલે આપણે ત્યાં વધારે લાંબા થઈએ જરાક. તો આ જે વસ્તુઓ છે, આ લોકોની ટ્રીક છે, એ બધી વસ્તુને સમજો ને એમાંથી નીકળો. બરાબર. અત્યારે સમાજમાં એટલી બધી ગંદી આદત છે આ જે બાબતોની કે આપણે કલ્પી બી નથી શકતા અને કંઈ વિચારી નથી. માસ્ટર ડિગ્રી લીધેલા માણસો આમાં છે ને એવી પોઝિશનમાં છે કે બહાર નીકળવું છે નહીં નીકળાય. બરાબર. તો આ વસ્તુ જે છે ને એની પર બહુ ચોક્કસ. પછી બધું શરૂ થાય છે બ્લેકમેલિંગ, તમારી પાસે ખોટા કામ કરાવવા, તમારા શરીરનો ઉપયોગ કરવો, બધું જ થાય. શારીરિક શોષણ તો એટલું બધું છે આ લાઈનમાં કે જેની કોઈ લિમિટ નથી, કે સારા ઘરની સ્ત્રી બહાર નીકળીને કંઈ જ નથી શકતી કે ભાઈ આમ થયું, એને પછી એમાં જ જવાનું, પછી પેલો બ્લેકમેલ કરે કે ભાઈ આજે આમ ને આજે આમ, તો એ કરે છે, બધું ભોગવે છે, પછી આદત પડી જાય છે, પછી એમાં જિંદગી પૂરી કરે ને વાત પતી જાય. તમને બહુ ચોક્કસ એમાં જવાનું કે ભાઈ મેલી વિદ્યા, હું કહું છું મેલી વિદ્યા છે, ભગવાને પોતાના મુખે રાવણને લખાવી છે મેલી વિદ્યા. બરાબર. રાવણ સંહિતા, શિવ ને પાર્વતી બેઠા, રાવણને ભગવાનને પ્રસન્ન, માતાને પ્રસન્ન કહી રહ્યા, એને પ્રશ્ન કર્યો કે પ્રભુ દુનિયામાં આટલા બધા દુઃખ છે, આટલા બધા એ છે, એને હું કઈ રીતે જોઈશ, કઈ રીતે એનું નિર્ણય લાવી, એનું કઈ રીતે નિરાકરણ કરે, માનગી જાદુ ડોનો આ તે બધી વસ્તુનું. તો ભગવાને જેમ જેમ રાવણે પ્રશ્ન કર્યા તેમ તેમ એના જવાબ આવ્યા. મારણ માંગ્યું, મારણ કે ભાઈ હું બોલું, શ્લોક બોલું, વિજય કરું, એની ક્રિયા કરું, હવન કરું, ઓમ કરું, તો માણસ મોતને ભેટી જાય. અને ભગવાને એનું બી નિરાકરણ આપ્યું કે ભાઈ આ મંત્ર બોલ, આટલું કર તો થાય, પણ કન્ડિશન મૂકી ભગવાને કે તને માણસ નુકસાનકારક છે, નુકસાન બી કેવું કે તારો જાન લે એમ છે, તો તું કરી શકે, ને તું જે મારણ કરે છે તારું રિપીટ આવશે, તારે ભોગવવા. બરાબર. તો આ વસ્તુ કંઈ રસ્તામાં નથી પડી, એના માટે બહુ મોટી સાધનાઓ છે. એમાં લખી છે ભગવાને કે ભાઈ આ મંત્ર આટલા વખત આ આસન પર બેસીને આ માળાથી આ સમય દરમિયાન તારે સિદ્ધ કરવાનો, તો હું તને આપી શકું, નહીં તો નહીં.
આજનો ગુવો દારૂ પીને પડેલો અને તે હવારે પાછો માતાજી બની જાય. ગરમી મહિલી રોજ તકલીફ અકલી ચાલતી હોય ને પેલી બીજી હાજર બીજી આજે બોલો પડતો હોય તો શું છે? તો એકાથી માતાજી ચાલવા ઘણી જગ્યા પર બીજું ભાઈ મન આવે કાલ ભૈરવ આવે. અરે ભાઈ ભાઈ તારો ઉદ્ધાર કરને, તું બીજાને હુકમ લઈને જાગે. તો આ બધી વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર હોય, બધી વસ્તુ આપણા માટે નથી ને આપણે એમાં જવાનું પણ નથી. ને જે જે માણસો ગયેલા છે તે આજે એવી કક્ષામાં છે કે જ્યાં એ લોકોની લાઈફ સ્પોઇલ થવાની રેડી એમાં છે. ને કેટલાની તો થઈ ચૂકી, કોઈ બાકી નથી એમાં. ઘણું બધું પૈસા સરેરા છે, બધા જે નુકસાન થયેલા છે બધી રીતે અલગ છે. તો એનાથી બચીને ચાલો. ને આ વહેલી વિદ્યા જેવું કંઈ જેવોની આમાં જે થઈ ગઈ છે ને, એ અડધાની હું એમ કહું 99% લોકો દુધારા છે. ને વહેલી વિદ્યા કે વિદ્યા તંત્ર મંત્ર જેવી છે એનો સારી દિશામાં જ ઉપયોગ કરવાનો ભગવાનનો એ છે. ને જે લોકો કરે તે છે, હું કહું છું, હું પોતે કહું, કોઈ કે ભાઈ તારી પર મૂઠ મારી જ રહ્યું ભાઈ તમને પૂરા કરવા, માર એકની 10 જણ બે જાઓ, એકનો બી મૂઠ મને નથી લાગવાનો. બોલો હવે શું કરું? અરે હું તો એમ કે ભાઈ મૂઠ મૂઠ મારવા વાળા છે, આપણે પાકિસ્તાનની સરહદ પર બેહાડી દેવાય કે નહીં ભાઈ? હે અમે મારા બધા ફિનિશ. રેખા દોરી દેલી રાવણી લક્ષ્મણ રેખા પેલો ક્રોસ શું કરે અંદર આવે તો પછી. એટલે આનાથી ચોક્કસથી રાખો. બાકી કહું છું, હું કહું છું, કોઈ ભૂવો છે અહીંયા કોઈ બેઠો ભૂવો કે બહાર છે મારું વાસણ સાંભળતો હોય કે પછી જોઈ કે જયારે બી કઈ એક માચીસ મૂકીશ એ સળગાવી દે તો હું મારું કામ છોડીશ. બરાબર, એક માચીસ, ખાલી એક માચીસ, એને ખાલી એના અડા વગર એને ભૂખ માનને સળગાવી દે પતી ગયા. આખી જિંદગી એના પગ ધોઈશ, નથી કરી શકતો ને તો પછી ચૂપચાપ એને કે તારું કામ કર, માતાજીને પાછા મોકલી દે જ્યાં હતા ત્યાં, કે તું તારું સામાન્ય માણસ થઈને જીવન જીવ, લોકોની ભલાઈ કર. આમાં છે ને આવા સ્થાનોમાં શું થાય, ગરીબ નથી સમજતા એવા માણસોનું ટોળું ભેગું કરે, ચાલો જમાડે ખવડાવે પીવડાવે, પછી કે આટલું કામ કર નાખ મારે કીધું છે. ગાળામાં ધૂનતો ધૂનતો આવે, ગાળામાં કે પેલો દાના નાખે, એક બે ત્રણ ચાર પાંચ પાંચ તારું કામ થઈ ગયું, દસ આવ્યા તો કે કામ નથી, માં નાખીશ, કઈ માં નાખીશ, તો નાખી તે નાખી, ભૂવો નાખી ને મેં કહ્યું. ભૂવો જે છે ને તે આ જ મેઇન વસ્તુ છે. આ ભૂવાને દુનિયામાંથી કરો. ને હું તો મોડે કહું છું, હું આ વસ્તુથી બહુ જ એમાં છું કે જીવનમાં જ્યારે જો કોઈ માણસ આવા એમાં મારી સામે આવશે તો હું એમાં સામનો કરીશ. ને હું તો કહું છું કે જે લોકો બેઠો છે ને એક દિવસ પકડીને મારી લો તો જ તમારો નિર્ણય આવશે. બરાબર, નહીં તો નહીં આવે. નહીં તો આ લોકો તમને છેતરતા જ રહેશે ને તમને. અરે લોકો ડરે છે, કાંપે છે, આમ કાંપે છે કે ફૂંક મારશે તો આમ થઈ જશે. અરે હમણાં 3-4 દિવસ ના પહેલા સંદેશમાં આવ્યું ને, હા લે કોઈ ભુવા સત્યશોધક સભાને સંદેશ વાળા નીકળવા ભેગા થઈને પછી ગયેલા છે કે પેલો માણસ બધું આમ કરે ને એમ કરે. પછી પેલા લોકો આખું છટકું ગોઠવું, પેલા કોઈ પારસી બેન નું કઈ નામ છે એમાં કે બેન આનો સાહેબ આનો વર ભાગી ગયો છે તારા ભૂવા નથી તો કે બસ આમાં આવી જ જશે ને થશે ને આમ કરવું પડશે તેમ કરવું પડશે એ બધું બતાવ્યું. એટલે બાજુમાં બેઠેલો તે પાછું ભૂખ મળે ને કે બહુ પાવરફુલ માણસ છે બધું કામ થઈ જાય તમારું, એનો જ માણસ. પછી છેલ્લે બધું કીધું ને પછી પેલા એક ભાઈ ઉભા થયા ને પેલા ભૂવાના થઈને કાનમાં કીધું કે થોડીક વારમાં પ્રેસના કેમેરા પ્રેસ વાળા ને પોલીસ આવે છે. પેલા ને ભાઈ ને દુજારી છૂટી ગઈ કે ના હવે સાલું બીજા. પછી એને કીધું કે આ બેન કુંવારા છે, એનો વર જ નથી, તેના વર ને તું હારો ના કરવા. ત્યારે આ જે છે ને આ વહેલી વિદ્યા હોય છે. એટલે વહેલી વિદ્યાથી ડરો નહીં, ક્યારે પણ ડરો નહીં. કોઈ મેલી વિદ્યા તમે તમારું મન આ ડિપ્રેશન આ સ્ક્રેઝોફ્રેનિયા જે છે એ તમને ત્યાં લઈ જાય છે. આમાં જે પોસ્ટ ઓફિસ નીકળે ને જો આવી અલગ થાય
આ આગળ વિચાર પણ એને એમ લાગે કે કોઈ મને ખાઈ જવાનો, કોઈ મને આમ નુકસાન પહોંચાડવાનો. અંદર થી તમારે અંદર થી ભૂત નીકળે, બહાર થી કોઈ ભૂત નથી આવતો. આ વસ્તુ પ્રોપરલી ધ્યાન આપો ને આ જ વસ્તુ તમને ગાંડપણ તરફ લઈ જાય છે. આનો અતિરેક થશે એટલે તમે ગાંડા થવાના જ છો. તો એનાથી દૂર રહો, સાત્વિક જીવન જીવો. સરળ હું કહું ને ખાલી મંદિર જાઓ. તમે જેના બે આમ આસ્થા રાખો છો મંદિર જઈને ખાલી પગે લાગીને માથું ટેકવી ના આવો. જો તમારા ડિપ્રેશન ને આ બધી વસ્તુ કાં દૂર થાય છે, બહુ સરસ રીતે તમે એનું રિઝલ્ટ લાવી શકો. પણ આપણી પાસે કાં ટાઈમ છે? આજનો છોકરો 10 વાગે ઓફિસ જવાનું તો 9:15 વાગે તો ઉઠે. 10 મિનિટમાં કઈ નાયો ધોયો કર્યો એની માય કઈ રાખ્યું તો ખાધું પીધું નહીં, એક નોટો લોટો પીધું, લેપટોપ કે નાખી ભાઈ ગો ભાઈ ગો ભાઈ. અરે બારા ભાઈ તું 7 વાગે ઉઠને, એ કરવું નથી કોઈ. તો એને કઈ રીતે જોયું? તો આ જે નેલિવિદ્યાનો જે હાવ છે ને આપણી આજુબાજુ, એને ખતમ કરો. આવા લોકોને સમાજની સામે ઉગાડા કરો કે આ માણસો આવા છે. પોલીસની મદદ લો, પ્રેસની મદદ લો, પણ લો. આ લોકોને જળથી કાપીને ફેંકો તો જ તમને એ થશે. એટલે આ જે વસ્તુઓ છે જે મેલી વિદ્યાનું જે એનું આપણે એક ટ્રેન ચલાવ્યો છે ને એનાથી અલગ થાય તો તમારા જીવનમાં ઘણું બધું મળશે. પણ જ્યારે 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 આપણે જોઈએ છીએ ત્યારે જો ભગવાનમાં હું ના નથી કહેતો, ભગવાન મંદિરે જાઓ, પગે લાગો, આરતી આસ્થા છે તમારી એના એ કરો. તમારા જે કર્મો છે તે કરો. તમારા કુટુંબમાં કોઈ કર ચાલ્યા આવ્યા રીત રિવાજ છે તે બધું. પણ આવા ફાલતુ માણસોને એમાં નહીં જાઓ, એ તમારી જિંદગી ખરાશ કરી નાખશે. બરાબર? તો એના માટે બહુ પ્રોપરલી તમારે જોવું પડશે, જાણવું પડશે ને આનાથી દૂર રહેવાનું. જે જ્યાં બી કહે ને કોઈ કે ભાઈ આ મેલી વિદ્યા છે તો એને અમે નહીં કહો એ ચાલ કૂકમાં હું ઉભેલો છું, તારી ભૂખથી મને કઈ થવું જોઈએ. રૂમાલ પકડે ને કે આને અલ્લાહ જો દૂર ઉભો રહીને કાઢી કઈ નથી થવાનું. એ જે કઈ બી પેલું કઈ લાલ પીળું કરે લીંબુ કાયું હોય કે બધું બધા ખેલ છે, બધી ટ્રીક છે, એમાંથી કઈ જ નથી આવતું. આ બાબત પર બહુ પ્રોપરલી કરો. અમે ના નથી કહેતા, અમે તમને મેં તમને કીધું ને હું માનું છું તંત્ર વિજ્ઞાન છે પણ સારા માટે જ છે, કોઈ ખરાબી માટે નથી. જીવનમાં તંત્ર બી છે, બધું જ છે, પણ આપણે આપણી પોતાની રક્ષા કે કોઈ માણસની રક્ષા માટે કરો, બધું મંજૂર છે ભગવાનને. પણ કોઈને મારણ કર્યું કે આ કર્યું નહીં કર્યું કઈ નથી થવાનું. બહુ પ્રોપરલી ચાલો, બરાબર? બધું થશે. ને આમાં છે ને ખરેખર આપણી આજુબાજુના લોકો જ તમને આમાં ડરાવે. ને આમાં ખાસ આવા જો કોઈ વ્યક્તિમાં તમે જતા હોવ તો તમને ના કરી આ જ વસ્તુ જોવા મળશે. 25 ના ટોળામાં 10 તો એના જ છે, એટલે તમને આમ કહેશે કે અહીંયા તો હું કરોડપતિ થઈ ગયો, અહીંયા આમ થઈ ગયું, ફરાણું થઈ ગયું. એક સિમ્પલ વસ્તુ છે, જ્યાં મંદિર છે ત્યાં બેસે ત્યાં જે ભગવાન છે જે માતા છે એને તમે આસ્થા રાખીને નમન કરીને આવો, એ તમને શક્તિ આપે છે. પેલા માણસ પાસે કઈ નથી, એને નહીં બનાવી દો તમે માતાજી, કઈ નથી એની પાસે. મારો તો એકદમ પર્સનલ અનુભવ છે, એમાં કઈ છે નહીં. મેં બી બહુ બધા ગુવા ને બહુ જાદુ ટોના બધા જોયા કર્યા ને બહુ બધાની હાથે વાત બી લીધી, પણ આનાથી હંમેશા દૂર રહેવાનું છે.